નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે પેન્ડિંગ મામલાઓનો ઉકેલ લાવવામાં વ્યસ્ત રહેશે. તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. તમે શિક્ષણ અને સ્પર્ધામાં જીત મેળવી શકો છો. વૃષભ રાશિના લોકોએ મિલકત સંબંધિત મામલાઓને મુલતવી રાખવું વધુ સારું રહેશે. તમારું કામ જાતે કરો અને બીજા પર ન છોડો. મીડિયા સાથે જોડાયેલા લોકો માટે સમય ઘણો સારો છે. મિથુન રાશિના લોકોને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે. વૈવાહિક જીવનમાં કેટલીક ખામીઓ રહી શકે છે. તમે કલાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેશો. કર્ક રાશિના લોકોના ઓફિસમાં અધિકાર વધશે. તમે ઓનલાઈન નોકરીની દરખાસ્ત મળી શકે છે. વિવાહિત જીવનમાં પરસ્પર સંવાદિતા ખૂબ સારી રહેશે. સિંહ રાશિના લોકોએ કોઈ પણ કામને હળવાશથી ન લેવું. પારિવારિક વાતાવરણને લઈને થોડી અશાંતિ રહેશે. ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. કન્યા રાશિના વેપાર સાથે સંકળાયેલા લોકોને અટવાયેલા પૈસા ફરી મળશે. તમે આર્થિક સમસ્યાઓમાંથી ઘણી હદ સુધી બહાર નીકળી શકશો. તમે ઉર્જાવાન અનુભવ કરશો. તુલા રાશિના લોકો અનુભવોનો યોગ્ય લાભ લેવા માટે સક્ષમ નથી. એટલા માટે તમારે સમજદાર લોકોની સલાહ લેવી જોઈએ. તમારી વર્તણૂકને વધારે ન બદલો. વૃશ્ચિક રાશિના લોકોની આજે દિનચર્યા ખૂબ સારી રહેશે. વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી અને અભ્યાસ પ્રત્યે જાગૃત રહેશે. વહીવટી અધિકારીઓને કોઈ ખાસ મોટા અભિયાનમાં સફળતા મળી શકે છે. ધનરાશિના લોકો પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે. ભાગીદારીમાં કરેલા કામથી તમને ફાયદો થશે. નોકરીમાં તમને સત્તા અને પ્રમોશન મળવાની સંભાવના છે. મકર રાશિના લોકોના રાજકીય લોકો સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળશે. રચનાત્મક કાર્ય સમયસર પૂર્ણ થશે. નોકરીમાં ટ્રાન્સફર થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકોએ વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરવો. નકારાત્મક બાબતોને વર્તમાનમાં હાવી થવા ન દો. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. મીન રાશિના લોકો શેર માર્કેટમાંથી પૈસા કમાઈ શકે છે. વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરવી પડશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.